બનાસકાંઠાના છાપી પોલીસ સ્ટેશનની 5 શાળામાં ચોરી અને 1 એટીએમ તોડવાની કોશિશ દાંતીવાડા પોલીસ સ્ટેશનની 1 પાટણ જિલ્લાના કાકોશી પોલીસ સ્ટેશનની 1 ઘરફોડનો ભેદ ખોલીને ઉકેલી કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવી તથા રૂપિયા 3,06,000 સોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રદીપ સેજોર સાહેબે જિલ્લામાં મિલકત સંબંધી ગુના અટકાવવા તેમજ શોધી કાઢવાની સૂચના કરતા એઆર જનકાન સાહેબના પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુરનાઓએ માર્ગદર્શન હેઠળ પરિમલ દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છાપી પોલીસ સ્ટેશનનાઓએ મળેલ ખાનગી બાતમી આધારે છાપી પોલીસ સ્ટેશનના એએસઆઈ ગણપતભાઈ એએસઆઈ વિરેન્દ્રસિંહ પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનચંદ્ર પોલીસ કોન્સ્ટેબલ ભરતજી પોલીસ કોન્સ્ટેબલ ધીરેન કુમાર મહેશભાઈનાઓએ બનાસકાંઠાના છાપી પોલીસ સ્ટેશનની 5 દાંતેવાડા પોલીસ સ્ટેશનની 1 પાટણ જિલ્લાના કાકોજી પોલીસ સ્ટેશનની 1 ઘરફોડનો ભેદ ઉકેલી ચોરીને અંજામ આપનાર 7 લોકોને પકડી પાડી કુલ રૂપિયા 3,06,000 સોનો મુદ્દેમાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી હવે બનાસકાંઠાના છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી 18-19 બે વર્ષમાં સ્પેશિયલ સ્કૂલને ટાર્ગેટ બનાવવામાં આવતી અને એની અંદર રહેલા ઇલેક્ટ્રોનિક સાધનો કોમ્પ્યુટર સીપીયુ વગેરેની ચોરીઓના બનાવ બનવાની ક્રિયાઓ થોડા સમયમાં વધારે થઈ આ અનુસંધાને મહેરબાન એસપી સાહેબશ્રીએ આ બાબતે સખત સૂચનાઓ આપી અને આ ઘરફોડો ન બને અને બનેલી ઘરફોડ ડિટેક્ટ થાય એના માટે માર્ગદર્શન આપ્યું મહેરબાન રેન્જ આઈજી શ્રી વાઘેલા સાહેબે પણ આ બાબતે ધ્યાન દોરેલું અને એ બાબતે છાપી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ સાહેબ આ માટે છેલ્લા 2 મહિનાથી પોતાની ટીમ સાથે એક્ટિવ હતા અને અંતે એને સફળતા મળી છે જે સફળતાના અંતે જાણવા મળેલ છે કે જે અત્યારે તમારી સમક્ષ જે આરોપીઓની ગેંગ ઊભી છે આ છોકરાઓ પોતે જ્યાં ભણતા હતા એ સ્કૂલ પણ છોડી નથી એ સ્કૂલની અંદર 10-11 વાગ્યાની આસપાસ એન્ટ્રી કરી અને તાળું નકુચાઓ તોડી અંદર પ્રવેશ કરતા અને પછી એમાંથી બીજા માણસને એ બોલાવતા જે વહીકલ લઈને આવતા અને બધું જે કંઈ હોય એ ભરીને જતા હતા આ આરોપીઓની તપાસના અંતે કાકર ગામના છે અમુક મોટાભાગના કાકર ગામના છે કાકોશીના એક કાકોશીના છે અને મેત્રાણા અને કંબોડીના છે તો એક જ પાછા સંયુક્ત એકબીજાના કૌટુંબિક મિત્રો પણ થાય છે અને આ જે વ્યક્તિ જે માલ ખરીદનાર છે એ પણ આમાં સંડોવાયેલ છે એને ભાઈ આપણે પોલીસે અટક કરી છે તો આ રીતે આ ગેંગ દ્વારા કુલ બનાસકાંઠાના 6 ગુનાઓ અને પાટણ જિલ્લાનો 1 ગુનો એમાં તપાસના અંતે પણ એક ગુનો ડિટેક્ટ થયો છે જે ચાંગા ગામના એટીએમ છે એ તોડવાની પણ આ ગેંગે કોશિશ કરેલી પરંતુ એને સફળતા મળી નહીં એ ગુનો પર રજીસ્ટર થયો છે અને એમાં પણ એને અટક કરવામાં દીપક પુરબિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા